બધાએ બધાનું મારી ચેનલ કુકウィક મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ બનાવવાની ઘરે બની ખોખા કરવા સુકવવાની કંઈ પણ ઝંઝટ વગર તમે ફક્ત ને ફક્ત દસથી પંદર મિનિટમાં આ અથાણું બનાવી શકો છો અને હા જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ સ્વાદમાં પરફેક્ટ જ બનશે તો ચલો ફ્રેન્ડ્સ આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી મારી ચેનલ કૂકવિથ મોનિકા મશરૂને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ફ્રેન્ડ્સ હવે અહીંયા મેં વજનથી જોઈએ તો અઢીસો ગ્રામ જેટલી કાચી કેરી લીધેલી છે જો તમારી પાસે કેસર કેરી હોય તો પહેલું પ્રેફરન્સ એને જ આપવાનું હવે આ કેરીને મેં ધોઈ સારી રીતના લોઈ અને આવી રીતના એક જ સરખા ટુકડાઓ કરી લીધેલા જેના બી આપણે દૂર કરી દેસું તો તમે જોઈ શકો છો હવે બધી કેરીના સરસથી ટુકડા થઈ જાય ત્યારબાદ મેં અહીંયા વજનથી સો ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધેલા છે અને એની સામે એંસી ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધેલા છે ત્યારબાદ બે મોટી ચમચી જેટલી હિંગ અને બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરી લેશું તેલ સારી રીતના ગરમ થાય ત્યારબાદ આ ત્રણેય વસ્તુમાં મિક્સ કરી લેવાનું છે અહીંયા બે ચમચી હિંગ અને બે મોટા ચમચા તેલ એ એનું પરફેક્ટ માપ છે જેનાથી સ્મેલ અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે અને આવી રીતના ગરમ તેલ હિંગ ઉપર પડવાથી હિંગની સ્મેલ પણ સારી આવશે અને અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ફ્રેન્ડ્સ અહીંયા હું તમને આ મસાલો છ મહિના સુધી સ્ટોર કરવાની પણ ટીપ જણાવીશ આવી રીતના બધો મસાલો સારી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ઠંડુ પાડી કોઈ પણ એર ટાઈટ કન્ટેનરમાં તમે તેને છ મહિના સુધી સ્ટોર કરી શકો છો નોર્મલી આનો પ્રેફરન્સ તમે જ્યારે ખોખા નાખતા હોય ત્યારે ગાજર સાથે પણ ખૂબ જ સરસ લાગે છે અને ઘરમાં રેગ્યુલર આવતા તીખા મરચામાં પણ આ મસાલો ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ થશે તો આ તો થઈ વાત આપણે રાયતા મરચાંના સંભારને સ્ટોર કરવાની હવે આપણે કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવી લઈએ તેના માટે આ બનેલા સંભારમાં મેં બે મોટી ચમચી જેટલું મીઠું અને દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધેલું આ મરચાંનો કલર સારો અને તીખાસ ઓછી હોય તેવું જ પસંદ કરું હવે આ બધી વસ્તુમાં આપણે કેરીના રેગ્યુલર પીસીસ જે કરેલા એ ઉમેરી દઈશું અને સારી રીતના આ સંભારને કેરી સાથે મિક્સ કરી લઈશું વઘારેલ સંભાર તમે છ મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો અને જ્યારે આવી રીતની કેરી પૂરી થઈ જાય ત્યારે ફરીથી કેરી સાથે આ મસાલો મિક્સ કરી અને સર્વ કરી શકાય તો ફ્રેન્ડ્સ આ નોર્મલી અથાણું તમે જ્યારે રેગ્યુલર યુઝમાં લેતા હોય તે માટેનું છે પણ જો આ અથાણાને પણ તમારે ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરવું હોય તો એક પ્લાસ્ટિકના એરટાઇટ કન્ટેનરમાં તમારે થોડું એવું તેલ ગરમ કરી વધારે ઉમેરી દેવાનું જેથી કરીને આ કેરી ખૂબ જ સારી રીતના આવીને આવી જ રહેશે જેમ તમે જોઈ શકો છો નોર્મલી હવે આ જ રીતે તમે રેગ્યુલર ખાવામાં યુઝ કરી શકો અને વધારે તેલવાળું તમે સ્ટોર પણ કરી શકો આમાં સાથે સાથે તમે ગાજરના ઠોઠા એટલે કે જે તમે ગાજરની સુકવણી કરીને બનાવો તે પણ ઉમેરી શકો છો અને થોડા એવા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આશા છે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે અને બીજા સાથે શેર તો જરૂરથી કરજો થેન્ક યુ સો મચ કીપ વોચિંગ કીપ શેરિંગ હેવ અ ગુડ ડે